ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના નાગરિકોની સુખાકારી માટે હંમેશા અલગ અલગ યોજનાઓ લઈને આવતા હોય છે. ભાજપના કાર્યકરો પણ લાભાર્થીઓ સુધી સરકારની આ યોજનાઓ પહોંચાડવા માટે સક્રિય રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ગરીબોના લાભાર્થે શરૂ કરવામાં આવેલી વિવિધ કલ્યાણકારી 70 યોજનાઓ સાથે આખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, જિલ્લા ભાજપના ખજાનચી રમેશભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ છેવાડાના લોકો સુધી સરકારની યોજના પહોંચાડવા માટે સંકલ્પ લીધો હતો. આપણા માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ, આપણા એસડીએમ સાહેબ નેહાબેન પંચાલ, સૌ મંચસ્થ મહાનુભાવ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, પ્રમુખ શ્રી, ઉપસ્થિત આખોલના સૌ આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજથી ડીસા તાલુકામાં શરૂઆત થઈ. આપણને ઘણી વખત એવું થાય કે આ યાત્રાઓ શેના માટે, તો મારે તમને થોડાક ભૂતકાળમાં લઈ જવા છે. આ શોર્ટમાં જ બતાવવું છે. 2019ની ચૂંટણી હતી અમરતભાઈ, અને વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે, લોકસભા ડીસા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે અમે ફરતા ફરતા ચૂંટણી દિવસે દાબા પહોંચ્યા. તો દાબા ગામમાં વોટિંગ અમને એમ હતું કોંગ્રેસ તરફી ચાલતું હશે, એટલે એક સમાજના આગેવાન, આપણે સમાજનું નામે નથી લેવું, આગેવાનને મળ્યા કે ભાઈ શું કરશો તમે લોકો. એટલે આગેવાને પોતાના શર્ટના 3 બટન ખોલ્યા, આટલો ચીરો લાગેલો હતો, અને એમણે કીધું કે મારે 3 સ્ટેટ મુકાવવાના હતા, બાયપાસ કરવાની હતી, છોકરાઓ પાસે એટલી વ્યવસ્થા નથી. એટલે મેં બધાને કહી દીધું હતું છોકરાઓને કે હવે ભગવાન જીવાડે એટલું સાચું,